સુરતમાં ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ. હજીરા વિસ્તારમાં ડાયરામાં નોટોનો વરસાદ થયો. ડાયરામાં લોકોએ મન મૂકીને કર્યો નોટોનો વરસાદ. રાજગોર ગામે મંદિરના પાટોત્સવ પ્રસંગે યોજાયો હતો ડાયરો. ડાયરામાં લોકોએ ઉડાડ્યા હતા હજારો રૂપિયા. સમાચારોમાં હાલ રોકાઈ શકીએ વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વધવાની શરૂઆત થશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી જવાની સંભાવના. ઠંડીના માહોલ વચ્ચે રાજકોટના ગોંડલમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી. ગોંડલમાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા. છોટાઉદેપુરના બોડેલીમાં 10 દિવસ બાદ દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કર્યું. 10 દિવસમાં 2 બાળકોના દીપડાના હુમલાથી મોત નિપજ્યા હતા. ગાંધીનગરના દહેગામમાં ઢોરની અડફેટે એક મહિલાનું મોત. સમગ્ર મામલે ઢોર માલિક અને પાલિકાના અધિકારીઓ સામે નોંધાઈ ફરિયાદ. ઢોર માલિક અને પાલિકાના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી. પાટણમાં રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં મહિલાઓનો પાણી મુદ્દે હોબાળો. પાણીની સમસ્યાને લઈ પાણી આપોના નારા સાથે મહિલાઓએ નોંધાવ્યો વિરોધ. અમદાવાદના શાહીબાગના સરકારી ગોડાઉનમાં 2 મહિનાથી અનાજ પડી રહેતા સડી ગયું. તુવેરદાળની થેલીમાં દાળ કરતા વધુ જીવાતના વિડીયો આવ્યા સામે. ગરીબોને સસ્તા ભાવે અપાતા અનાજ પર ફરી એકવાર ઉઠ્યા સવાલો. શહેરની 15 ઝોનલ કચેરીઓમાં જીવાતવાળા અનાજનું કરાઈ રહ્યું છે વિતરણ. ચણામાં પણ જીવાત હોવાના દ્રશ્યો સામે આવ્યા. અમરેલીના મિતિયાળા ગામે સિસ્મોલોજી વિભાગની ટીમ પહોંચી. વારંવાર ભૂકંપ આવતા ટીમે લોકોને આપી સમજ. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, ધારાસભ્ય રહ્યા હાજર. સિસ્મોલોજી અધિકારીએ સમગ્ર